પાવી જેતપુરના કોસિયા ગામેથી ખેરના લાકડા ભરેલી ગાડી સાથે એકની અટકાયત કરવામાં આવી. જેની વાત કરવામાં આવે તો પાવી જેતપુર તાલુકાના કોસિયા ગામેથી ખેરના લાકડાની તસ્કરી કરતા એક ઈસમને ટાટા કેમ્સ ગાડી તેમજ ખેરના લાકડા સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પાવી જેતપુર આરએફઓ સોલંકીના જણાવ્યા મુજબ ખાનગી બાતમી હતી કે પાવી જેતપુર રેન્જરના વન વિભાગમાં લાકડાની તસ્કરી ખૂબ જ વધી ગઈ હોય, જેમાં પાક બાતમી આધારે પાવી જેતપુર વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ સહિત સમગ્ર સ્ટાફ રંગલી ચોક પાસે કોસિયા જવાના રસ્તા ઉપર વોચમાં ગોઠવાઈ ગયો હતો. આમ પાવી જેતપુર તાલુકાના કોસિયા ગામેથી ખેરના લાકડાની તસ્કરી કરતા બિલાલ બેલેમની 1 લાખના ખેર લાકડા તેમજ 40,000 ટાટા મોબાઇલની ગાડી મળી કુલ 1,40,000ના મુદ્દામાલ સાથે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખેરના લાકડાની તસ્કરી કરતા ઈસમની ગાડી સાથે ધરપકડ થતા પંથકમાં લાકડાની તસ્કરી કરતા ઈસમમાં ફફડાટની લાગણી પ્રસરી જવા પામી હતી. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના પાવીજેતપુર રેન્જ ખાતે ગઈકાલે 19 તારીખના રોજ એક અંગત બાતમી મળેલ હતી. તેના આધારે અમે રેન્જ સ્ટાફને એવી રીતના ગોઠવીને જે તપાસ કરી તો એક ખેરની ગાડી લાકડા ભરેલી જે અંદાજિત મુદ્દામાલ 1 લાખ જેટલાનો હશે તો એ ગાડી અટક કરવામાં આવી અને એ લોકોને પાસ પરમિટ માગતા એ ગેરકાયદેસર મુદ્દામાલ જણાયો તો એ ગાડી અને આરોપી નામે બિલાલભાઈ બેલીમ તેમની અટક કરી અને રેન્જ કચેરી ખાતે એ લોકોને હાજર કરીને વન ગુનો નોંધવામાં આવેલ છે. ક્યાંથી પકડાઈ ગયા ગાડી? આ કલારાણી નજીકના જે કોસુમ ગામ છે અને કોસિયા ગામના ડામર રસ્તા પર આને પકડવામાં આવેલી છે ગાડી. ઓકે, થેન્ક યુ સર. સોજા દોલતી, KTV ન્યૂઝ, પાવી જેતપુર.